तारीख 16/1/1998 बगथड़ामां नकलमजीनी जग्यामां गादी उपर बैठेला श्री दामजी भगतना प्रसंगे स्वामी सच्चिदानंदजीनु प्रवचन कैसेट नंबर 203 नमः शांताय तेजसे बगथड़ा नकलंग जग्याना बधाज ट्रस्टी भाईओ आ जग्यानी खाली पड़ेली जग्या उपर महंत तरीके जेमनी तिलक विधि हमणा करवामां आवी एवा मारा सुपरिचित महंत श्री दामजी भगत वंदनीय बधाज महंत श्रीओ संत श्रीओ सज्जनो अने बहनो चार शब्दों ने याद रखजो भगत साधु संत महंत घणी वार आ चारे चार शब्दों एक बीजा में ओतप्रोत थई जता होय छे अने पर्यायवाची पण थता होय छे तेम छता प्रत्येक शब्दनी कई ने कई विशेषता छे। आ चार शब्दों की थोड़ी चर्चा करिए एना पहला एक बहु महत्वनो मुद्दों ध्यान में राखजो पशुओं जीवन आवेग प्रधान हो मनुष्य नु जीवन लागणी प्रधान हो बेना भेद ने समझो पशु प्रवृत्ति केम करे छे आवेगों कारण भूख लागे तरस लागे वासना जागे के कोई पण प्रकारनो आवेग थाय एटले पशु प्रवृत्ति करवा एने भूख लागी होय अने तमे एने खावानु ना आपो तो ये बांखेडशे अवाज करशे तरस्यु थयुं होय तो अवाज करशे आवेगो पूरा थाय पछी एने कंई ज करवानु रहेतुं नथी होतुं एनी लागणीओ एना गुणों परमेश्वरे बहु सीमित राख्या छे अने बहु सीमित राख्या छे एटले एनी दुनिया पण बहु नानी छे पण माणस छे ए मात्र आवेगोना द्वारा ज प्रवृत्ति नथी करतो माणसना आवेगो करता एनी लागणीओनो प्रभाव बहु मोटो छे अने एनी लागणीओ करता एनी अपेक्षाओ महत्वाकांक्षाओ एथी ए मोटी छे पशु पक्षीओने कोई महत्वाकांक्षा न होय पण माणस छे एने तो घणी मोटी महत्वाकांक्षा जो आ मुद्दो बराबर समझमां आवे तो माणसमां लागणीओ अने गुणोना कारणे आकाश पाताळनो भेद बनतो होय छे एक करोड़नो बने एक कोड़ीनो बने माणस बे आकारमां सरखा होय रंगरूपमां सरखा होय पण एक करोड़मां ई न मळे अने बीजो कोड़ीना जेटला जोईए एटला रखड़ता तमने मळी जाय शरीरनुं महत्व नथी शरीरनी अंदर रहेली
લાગણીઓ અને ગુણના ઉત્કર્ષનું મહત્વ છે. હવે આ ગુણ જે છે એમાંનો એક મહત્વનો ગુણ છે રાગ. રાગ બધા ઘણા ગુણો છે, આખું જગત જ ગુણમય છે. રામાયણમાં તુલસીદાસજી લખ્યું છે, આ જગત ગુણમય છે, વિશ્વ કિન્ન કરતા સંત હંસ પય ગહની પય પરિહરી વારી વિકાર. આખું જગત ગુણમય છે, પણ કયામાં કયા ગુણનો ઉત્કર્ષ થયો એ ગુણના દ્વારા એની કિંમત થતી હોય છે. અમારે ત્યાં ઉપનિષદમાં સૃષ્ટિની રચનામાં બે ધારાઓ મૂકી છે, બે ધારાઓ. પ્રજાપતિના બે પુત્રો બે વંશજો થયા, એક છે એણે કહ્યું કે મને કશું ગમતું નથી, એમને એમ ચૂપચાપ પડ્યો. પ્રજાપતિએ જોયું કે આ તો કશું કરતો નથી. એક બીજો મુદ્દો યાદ રાખજો, પડ્યા રહેવાનું નામ નિવૃત્તિ નથી, નિષ્ક્રિયતાનું નામ નિવૃત્તિ નથી. પડ્યા રહેવું એ પાપ છે, નક્કામાં થઈને પડ્યા રહેવું એ અપરાધ છે. પણ માણસ પ્રવૃત્તિ કરે તો કેમ કરે? એટલે ભગવાને આવીને પૂછ્યું કે લ્યા તું પડ્યો રહે છે, કશું કરતો નથી, કંઈક કામ કર, કંઈક જીવનમાં કંઈક કર, તારે શું જોઈએ છે, શું ખૂટે છે? એટલે એણે કહ્યું અથ જાયા મે સ્યાત, જો જાયા હોય તો કંઈ જિંદગીમાં મજા આવે. જાયા એટલે પત્ની, પણ પત્ની શબ્દની જગ્યાએ જાણી કરીને જાયા શબ્દ મૂક્યો છે. કુદરતની એક એ વ્યવસ્થા છે કે પ્રત્યેકનો વંશ આગળ ચાલ્યા કરે. કબૂતરનો, ચકલાનો, ગાયોનો, ભેંસોનો, બળદનો, ફલાણાનો, ફલાણાનો, વગર પર પ્રયત્ને આપોઆપ એવી વ્યવસ્થા કરી છે કે આગળ ને આગળ દુનિયા ચાલ્યા કરે, એટલે એનું નામ જાયા રાખે. પછી ભગવાને એને એક જાયા આપી, લે આ જાયા. અને પછી જે કામે વળગ્યો, જે કામે વળગ્યો, જે કામે વળગ્યો, દોડા દોડ કરવા લાગ્યો. પેલા અઘોરી ગાવા જેવો પડ્યો રહેતો, ગાંઠિયા ફાંકી લીધા તોય બરાબર છે, ચણા ખાઈ લીધા તોય બરાબર છે, એના ઓશિકા, એનો ગ્લેપ, સંડાસનો લોટો અને પાણીયારાનો લોટો એક સરખો, ખબર ના પડે કે આમાં કયો પાણીયારાનો છે ને કયો સંડાસનો. પણ જ્યાં જાયા આવીને પછી જે સ્પીડ આવીને દોડા દોડ દોડા દોડ, પેલી કે લાવો એટલે કે આ લાવો, લાવો એટલે કે આ લાવો. જામાતા જઠરા જાયા જાત વેદા જલાશ્રયા પૂરિતા નૈવ પૂર્યંતે જકારા પંચ દુર્ભરા. નીતિકારે કહ્યું છે પાંચ જકારોને કોઈ ભરી ન શકે. એમાં સૌથી પહેલો જકાર મૂક્યો જામા હતા, જમય. તમારા કાઠિયાવાડમાં સારું છે, બિચારા જમૈયો બધા સારા છે. તમે ચડોતરમાં આવો તો ખબર પડે કે જમૈયો કેવા હોય. લાવો જ લાવો, લાવો જ લાવો, લાવો જ લાવો. જઠરા પેટ, ગમે એટલું નાખો, ચાર કલાકમાં પાછા હતા એવા નેવા. જાયા પત્ની, તમે આલીશાન મહેલ વસાવી આપો અને 500 સાડીઓ લાવી આપો તો એ કે હજુ લાવો 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 લાવો. જાતવેદા અગ્નિ, ગમે એટલું હોમો. જલાશ્રયા સમુદ્ર, ગમે એટલું પાણી નાખો. પૂરિતા નૈવ પૂર્યંતે જકારા પંચ દુર્ભરા, આ પાંચ જકારોને કોઈ ભરી શકતું નથી. અહીંથી જે પ્રવૃત્તિ થઈ એ પ્રવૃત્તિને સંસાર કહેવામાં આવે.
એનું નામ સંસાર કહેવામાં આવે. એક બીજો ભાગ જે મેં તમને કહ્યો, પ્રજાપતિએ જઈને પૂછ્યું તારે શું જોઈએ, જો પેલાને જાયા જો, એના બંગલા જો, એની ગાડીઓ જો, એનો સંસાર જો, લીલી વાડી જો, તારે કઈ જોઈએ છે? એટલે એને કહ્યું ના મારે કશું નથી જોઈતું. અથ પ્રજયા કિંમ કરિષ્યામા એષામ નાયમ આત્મા નાયમ લોક. તારે લીલી વાડી નથી જોઈતી, ઘરમાં છોકરા રમતા હોય, કૂદતા હોય, કે ના ના મારે નથી જોઈતું. તારે શું જોઈએ છે? મારે તો તમે જોઈએ છે. આ બે ના પાયાનો ભેદ સમજો. મારે તમે જોઈએ છે, બાકી મારે આ બધામાં કશું જોઈતું નથી. એમાંથી બીજો વિરક્તિ માર્ગ નીકળ્યો, પેલો પ્રવૃત્તિ માર્ગ કહેવાયો, આ નિવૃત્તિ માર્ગ કહેવાયો. મુદ્દાને સમજો, આ જે વિરક્તિ માર્ગ છે એનો મૂળાધાર છે વૈરાગ્ય. વૈરાગ્ય વિના કદી પણ આ માર્ગ ઉપર ચાલી શકાય જ નહીં. તો વૈરાગ્ય છે એ જિંદગીના ઘણા ગુણોમાંનો એક ગુણ છે. એમાંથી સાધુ સંસ્થા ઉભી થઈ. એક બીજું વાત, બીજી વાત કહો, લગ્ન સંસ્થા અને સાધુ સંસ્થા. 100 લગ્ન તમે કરાવો ધન્ય થઈ જાય એવા 20% લગ્નો હશે. 20 લગ્નો એવા હશે જે ખરેખર ધન્ય થઈ ગયા હશે. બાકીના બીજા જે 20 છે એ લગ્નો એવા હશે કે જે ડાપણથી, સમજથી, શાણપણથી સમજી વિચારીને હવે આ પાર પાડો, આપણે ગમે એમ કરીને હવે થયું છે તો હવે પાર પાડો, એવી પાર પાડતા હશે. એ ડાયા છે, એકબીજાને બનતું નથી પણ પાર પાડે છે. હવે શું કરશું, હવે પાર પાડો. પછી બાકીના બીજા જે 20% છે એ તમે જ્યારે જુઓ ત્યારે વાંદરો ને વાંદરી જેમ દાંતિયા કરતા હોય એમ એમના ઘરમાં જ્યારે જુઓ ત્યારે દાંતિયા અને દાંતિયા ચાલતા હોય, દાંત ના કાઢે દાંતિયા કાઢે. વળી પાછા બીજા 20% જે છે એ એકબીજાનું લોહી પીવા ભેગા થયા હોય, એમનું જે લોહી છે ને ગયા જન્મનું બાકી રહ્યું હોય એ લોહી પીવા માટે ભેગા થયા, અને એવું લોહી પીવે, એવું લોહી પીવે, એવું લોહી પીવે, આટલું લોહી તો જડોઈ પણ ના પીવે. જડોઈ છે, તળાવમાં તમે નાવા પડ્યા હોય ને તમને ચોંટે તો ઉખડે નહીં, બહુ પ્રયત્ન કરો તો એ ઉખડે નહીં. પણ એ ઉખડે ત્યારે કે જયારે ચૂસી ચૂસી લોહી ચૂસીને ટેકતા જેવી થઈ જાય પછી આપોઆપ ખરી પડે. પણ એ તો કોઈ ટેટા જેવું થતું જ નથી, ખરી પડવાની વાત જ નથી. ચૂસો 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 ચૂસો. મોરબી જેવું એક ગામ, એક જ્યોતિષી આવેલા, બહુ લાઈન લાગે કારણ કે દરેકને પોતાનું ભવિષ્ય બતાવવું છે, જાણવું છે. એક માણસ છે બધી રીતે સુખી પણ ઘરથી દુખી. અને હું તમને ખાનગીમાં વાત કહું છું, જે માણસ ઘરથી દુખી હોય એને ઉપરનો બ્રહ્માય સુખી ન કરી શકે. ઉપરથી સાક્ષાત ભગવાન આવે ને એને સુખી ન કરી શકે. એમણે જો એ ખાનદાન હોય તો એ નિભાડો થઈને અંદર ને અંદર બળ્યા કરે, અંદર ને અંદર બળ્યા કરે. બહુ સારો માણસ, ખાનદાન માણસ. એને થયું લાવને જ્યોતિષીને પૂછ્યું કે ભાઈ આ મારે આવું દુઃખ કેમ આવીને પડ્યું છે?
એ જ્યોતિષી પાસે ગયો, તે લાઈન લાગેલી. એને વિચાર કર્યો કે મારો પ્રશ્ન એવો છે કે બધાના સાંભળતા કહેવાય એવો નથી, એટલે હું જાણી કરીને છેલ્લો રહ્યો. એટલે છેલ્લો રહ્યો, આવતા 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 છેલ્લે એનો નંબર લાગ્યો. એટલે જ્યોતિષીએ કહ્યું કે બોલો ભાઈ, તમારો શું પ્રશ્ન છે? એ બોલવા જતો તો ત્યાં અંદરથી પેલા દેવી નીકળ્યા, વાળ છૂટતા, નમસ્ચંડિકા એ કારખામાનું રૂપ, હાથમાં વેલણ, અને ધાડ ધાડ કરતા આવ્યા. અને ક્યારની બૂમ પાડું છો, જમવા નથી આવતા? બે ત્રણ વેલણ લગાવી દીધા. એટલે કે તું જા, હવે આ એક જ બાકી છે, એનો ઉત્તર આપી એનું પતાવીને પછી આવો. હા બોલો, તમારે શું પૂછવું છે? કે ના, તમારા કરતા સારું છે, કઈ પૂછવું નથી, તમારા કરતા. હું જે પ્રશ્ન લઈને આવ્યો છું એ તો તમારા ઘરમાં તો મારા કરતા મોટા મોટો પ્રશ્ન છે. અમારે તો કોઈ મહેમાનના રૂબરૂમાં આવા પ્રયોગ નથી થતા. બેસ્ટ, જો હું તને બતાવું. ગયા જન્મે અમારી પત્ની છે ને, એ ગધેડી હતી. આખી જિંદગી કુંભારે એના પાસેથી કામ લીધું ને, પછી એને બહુ મોટા ચાંદા પડ્યા, કાઢી મૂકી, તગડી મૂકી. અને હું કાગડો હતો, એના જે ચાંદા પડેલા ને એમાં ચાંચો મારી મારીને એનું એનું માંસ ને લોહી પીતો. બહુ મેં ચાંચો માર્યો, તરફડી જાય. હવે આ જન્મે છે તે મારી પત્ની થઈ છે અને હું એનો પતિ થયો છું. તો પેલા જન્મે મેં જેટલું લોહી પીધું છે એ લોહી પીવા માટે આવી છે, એટલે મારે હવે બીજો કોઈ છૂટકો નથી, એનો કોઈ બીજો ઉપાય નથી. 20% આ સ્થિતિ છે. અને એથી જે આગળના 20% બાકી રહ્યા એને તો શું કહેવું એ જ કઠિન છે. લગ્ન કરવા માત્રથી કઈ બધા સુખી નથી થઈ જતા, બધા સફળ નથી થઈ જતા, લગ્ન કર્યા વિના રહી શકાતું નથી. વિવેકાનંદે લખ્યું છે કે તમે તીર્થ યાત્રા કરવા જાઓ, કેટલાય ભિખારીઓ બેઠા હશે, રક્ત પીતિયા, બણબણ 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 માખીઓ થતી હશે. એકાદ ભિખારીને જઈને પૂછો, તારે લગ્ન કરવા છે, તારે પરણવું છે, તો એ શરમીને કહે છે કે હા, કંઈક થતું હોય તો જુઓ ને એમ કે. પણ તારે ઘર નથી, આવનારીને તું રાખીશ ક્યાં, કે મારી જોડે બેહાડીશ? જેવો હું કમાઉં છું એવું એ કમાશ. રક્ત પીતિયાને પણ પરણવું છે, એને પણ લગ્ન કરવા છે. કોણ કોણ આ આવે, કોણે ઉભા કર્યા છે, કોણે આ વંટોળીઓ ઉભો કર્યો છે? જેણે આ વંટોળીઓ ઉભો કર્યો છે એનાથી આ દુનિયા ચાલી રહી છે. એનું નામ તો કુદરત છે, એટલે એક આખી પ્રક્રિયા શરૂ થઈ. પણ કેટલાક જીવાત્માઓ, કેટલાક માણસોને તમે જોજો, બચપણથી જ એક અલગ લાઈનના, જુદી જ લાઈન. કેટલાક માણસો એવા હોય 60, 65, 70 વર્ષે વિધુર થયા હોય તો એ લોકોને ભલામણ કરે, જરા ધ્યાન રાખજો ને આપણું, કંઈક ધ્યાન રાખજો ને એમ ભલામણ કરે લોકો. કેટલાક લોકો એવા હોય કે 18, 20, 22 વર્ષે થનગંતુ યૌવન હોય, એમને દબાણ કરીને પૈણાવવા પડે, આગ્રહ કરી, નહીં નહીં, આ માન આ માન, આ કરવું પડશે, આ કરવું પડશે. આ બેમાં શું ફરક છે? એક જીવ એવો હોય કે એની કંઈક લાઈન જ બચપણથી જુદી હોય, પછી એ પરણ્યો હોય તો જુદી હોય, અને ના પરણ્યો હોય તો જુદી હોય. એક ખેડૂત બની ગયેલી વાત કહું તમને. બે ભાઈઓ ખેતી કરે, કાળી મજૂરી કરે. નાનો ભાઈ કુંવારો, પરણવાની ના પાડે, નથી પરણવું, નથી પરણવું, નથી પરણવું.
પણ મજૂરી બહુ કરે, આખો દિવસ ખેતરમાં હળ ચલાવે, મજૂરી કરે, સાંજે આવે, ખાય, પીવે અને સૂઈ જાય. દિવસે દિવસે એનું શરીર દુબળું થવા લાગ્યું. મોટો ભાઈ ને ભાભી છે, એના ઉપર બહુ વાલ રાખે, હેત રાખે, તમારો દિયર દુબળો કેમ થાય છે. એક દિવસ શું સૂજ્યું, પેલી ભાભીએ જઈ અને ઢાળિયામાં પડાળિયામાં એનો ખાટલો ત્યાં જઈને તપાસ કરી, ગોદડું આમ કર્યું, નીચેથી પૂરો નીકળ્યો, દિયરની જગ્યાએ પૂરો નીકળ્યો. અને વિચારમાં પડી ગઈ કે આ શું, ક્યાં ગયો આ, અત્યારે રાત્રે ક્યાં ગયો. એક બીજો મુદ્દો યાદ રાખજો, માણસની એક બહુ મોટી દુર્બળતા એ છે કે પહેલા એને નેગેટિવ થિંકિંગ આવતું હોય છે, કોઈ દિવસ એને સારા વિચારો પછી આવતા હોય છે, પહેલા ખોટા વિચારો આવતા હશે. જરૂર કંઈક દાળમાં કાળું છે, જરૂર કંઈક દાળમાં કાળું છે. એક બીજી વાત પણ યાદ રાખજો, ઘણા લોકો છે ને એ દાળ જોવા નથી જન્મ્યા હોતા, દાળમાં કાળું જોવા માટે જન્મ્યા હોય છે. આખો વાટકો ભરેલી દાળ હોય એમને ના દેખાય, પણ એ દાળમાં ક્યાં કાળું છે એ જ એમને દેખાતું હોય. ટાંકી દીધો, એના ભાઈને વાત કરી, તમારો ભાઈ તો આઉટ લાઈને ચાલી ગયો છે. હોય નહીં, મારા ભાઈ ઉપર તો આવું કલંક લગાવે છે, હોય નહીં. ના પણ તો તમે જુઓ, બીજા ત્રીજા દિવસે બંને ભાઈ ભાઈ ભોજય સંતાઈ રહ્યા, ખાઈ પીને બધા સુઈ ગયા. પેલો માણસ ઉઠ્યો, પૂળો મૂક્યો, ગોદડું ઢાંક્યો, વિદાય. ક્યાં ગયો, ક્યાં જાય છે, આટલી રાતે ક્યાં જાય છે, તું આવી રહે, હું એના પાછળ પાછળ જઉં છું. આ મોટો ભાઈ એનાથી થોડુંક દૂર રહીને પાછળ 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 કોરી નદી, પાણી સુકાઈ ગયેલું, નદી પાર કરીને સામે પેલો ભાઈ નીકળ્યો, મોટો ભાઈ એ પાછળ ગયો. સામે પાર એક મઢુલી, એક મહારાજ રહે, કઈ ધૂણી ધખાવેલી, કઈ અલખ જગાવેલો, કઈ ધૂણી ધખાવેલી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આખી દુનિયા જયારે ઘસઘસાટ ઊંઘે છે ત્યારે પેલો જાગે છે. ગયા પેલો તો પાછળ પાછળ સંતોને જોવા, એક તારો કાઢ્યો અને એક તારા ઉપર પછી ભજનો ગાવાના શરૂ કર્યા. હું તમને એક બીજી ભલામણ કરું છું, તમે ડાયરા જોવા જજો, બહુ સારા સારા સંગીતકારો આવે ને બહુ સરસ સંગીત કરશે, આખી રાત રમઝટ બોલાવે. પણ હું તમને એક બીજી પણ ભલામણ કરું છું, કોઈ એકલ દોકલ ભગત હોય અને એક તારામય એનું જીવન હોય, લોક રંજન માટે નહીં પણ આત્મરંજન માટે, ઈશ રંજન માટે એની મઢુલીમાં એક તારો લઈને જ્યારે નાભીમાંથી ગાતો હોય, તો સંતઈને સાંભળજો, સંતઈને સાંભળજો, તમને સરસ્વતીનું પ્રત્યક્ષીકરણ થશે. સંગીત છે એ જ્યારે સંભળાવવા માટે પ્રગટ થાય છે ત્યારે કલાઓ ગુમાવીને પ્રગટ થાય છે, પણ એ જ્યારે સ્વાંત સુખાય પ્રગટ થાય છે, માત્ર ઈશ રંજન માટે પ્રગટ થાય છે, તેની કળાઓ ખીલવા લાગે છે. 12 વાગ્યા, 1 વાગ્યા, 1 વાગ્યો, 1.5 વાગ્યો, 2 વાગ્યા, તન્મય થઈને કેમ ઊંઘ નથી આવતી. આખા દિવસનો થાકેલો માણસ છે, કેમ જોકું નથી આવતું. બધા જે રસ બતાયા છે એમાં એક હરિરસ છે, અને હરિરસ છે, કબીરે લખ્યું છે, રામ રસ એસો હે મેરે ભાઈ, જો પીએ અમર હો જાય, જો પીએ અમર હો જાય.
બે અઢી વાગ્યા એક તારો મૂક્યો, ગુરુને પગે લાગ્યો અને પછી વિદાય. પેલો મોટો ભાઈ પણ પાછળ પાછળ આવ્યો, કઈ સુઈ ગયા. સવાર થયું, પેલા એ બળદ કાઢ્યા, બધું જોડવાનું તૈયાર કરવા લાગ્યો એટલે મોટો ભાઈ નાના ભાઈના પગમાં પડ્યો અને પગમાં પડીને કહે છે કે ભાઈ, ઘરમાં રહેવા છતાં, સગો ભાઈ હોવા છતાં અમે તને ઓળખી ન શક્યા, અમે તને જાણી ન શક્યા. બસ હવે આજથી તારે ખેતી નહીં કરવાની, તું તારી ખેતી કર, હું મારી ખેતી કરીશ. તારી ખેતી અલગ છે ને મારી ખેતી અલગ છે. સારું થયું કે મેં તારો પીછો કર્યો, નહીં તો આ ભ્રમમાં ને ભ્રમમાં, વહેમમાં ને વહેમમાં, એક નિર્દોષ એક પુણ્યાત્માને પાપી માની લો તમે. આ મુદ્દાને યાદ રાખજો. જે ભગવાનને આપણે નકલંક કહીએ છીએ એનું મૂળ નામ તો નિષ્કલંક છે, પણ નિષ્કલંકનો અપભ્રંશ થયો એટલે નામ પાડ્યું નકળંગ. અને નિષ્કલંકનો અર્થ એ થાય છે કે જિંદગીમાં ભલે તમે પુણ્ય ના કરો પણ કદી પણ કોઈના ઉપર કલંક ના લગાડશો. કલંકથી મોટું કોઈ પાપ નથી. એ કલંકના કારણે સીતાજીને જમીનમાં દટાઈ જવું પડ્યું. કોઈના ઉપર ઉતાવળ કરીને આવેશમાં આવીને કોઈના ઉપર કલંક ના લગાડશો. 100 વાર વિચાર કરજો, તપાસ કરજો અને પછી કંઈક બોલજો. અમે કેટલું મોટું પાપ કરવા તૈયાર થયા હતા, પણ મને વળી ભગવાને બુદ્ધિ સુજાડી કે હું તારા પાછળ પાછળ આવ્યો. ખબર છે એ ભગતનું નામ શું? એનું નામ અખય ભગત. ભૂતનાથ ચરણે ભણે અખયો, ભૂતનાથ ચરણે ભણે અખયો, એ અખય છે ને. એટલે હું તમને પહેલો શબ્દ કહું છું, આ માણસ ભલે સંસારમાં રહેતો હોય, જલા બાપા હોય, ભલે ને આટડી ચલાવતા હોય, નામદેવ છે, ભલે દરજીનું કામ કરતો હોય, તુકારામ ભલે વાણિયાનું કામ કરતા હોય, પણ એ ઘરમાં રહે, પણ એનો આત્મા છે ને પેલી તરફ વળેલો છે. એને સંસાર પકડ્યો નથી, લોકોએ એને જબરજસ્તી પકડાવ્યો છે, આગ્રહ કરીને દબાણપૂર્વક એને પકડાવ્યો છે. એટલે એક બીજો મુદ્દો યાદ રાખજો, ભક્ત અને સાક્ષર એટલે સરસ્વતીના ઉપાસક સાંસારિક દ્રષ્ટિએ બહુ સફળ નથી હોતા. નરસિંહ મહેતા છે, એને જો તમે સાંસારિક દ્રષ્ટિએ મૂલવણી કરો તો એ નિષ્ફળ છે, એને 2 પૈસા કમાતા ના આવડે, એને વેપાર કરતા ના આવડે, એને નોકરી કરતા ના આવડે, એને ધંધો કરતા ના આવડે. અને ના આવડે એટલે લોકો એની ટીકા કરે. લોકો તો ટીકા કરે પણ એની ઘરવાળીએ એની ટીકા કરે કે આ છોકરાને મારે ખવડાવવું છું, છોકરાઓને મારે ખવડાવવું છું. પણ એના અંદરથી જે સરસ્વતી પ્રગટે, એની નાભીમાંથી જે પરાવાણી પ્રગટે, એ જીવતો હોય ત્યાં સુધી એની કિંમત ના થાય. એની કિંમત તો એના મર્યા પછી થાય. નરસિંહની કોઈ કિંમત ના કરી. નરસિંહના ઉપર તો લોકોએ માછલા ધોયા, પણ આ 400 વર્ષ પછી નરસિંહ છે અમર થઈ ગયો. ભણે નરસૈયો, ભણે નરસૈયો, ભણે નરસૈયો. મહાત્મા ગાંધી જેવા રોજ એનું પદ સાંભળે, રેડિયો ખોલો એટલે નરસિંહનું ભજન આવતું હોય. પણ જ્યારે એ વાણી રચાતી હતી, જ્યારે ગવાતી હતી એના સ્વમુખે, ત્યારે લોકો એને કાંકરા મારતા હતા, એની મશ્કરી કરતા હતા, એની મશ્કરી કરતા હતા. આ નિભાડો છે, આ ભઠ્ઠી છે, લોક ભઠ્ઠી છે, અને લોક ભઠ્ઠીમાંથી આ સોનું છે એ તવઈ તવઈને બહાર નીકળે છે.
એટલે એક ભગત હોય. તમારા ગામમાં, આખા ભારતમાં તમે જાઓ તો ગામે ગામ એકાદ બે એકાદ બે એકાદ બે ભગત હોય. એક બીજો મુદ્દો યાદ રાખજો, કરન્સી હોય, રૂપિયા હોય તો બનાવટી રૂપિયા પણ હોય. બનાવટી રૂપિયા હોય એ જેમ કે છે કે કોઈ જગ્યાએ સાચો રૂપિયો પણ હશે, જે નાણું ચાલતું જ ન હોય એની બનાવટ થાય છે. જે નાણું પ્રચલિત હોય અને જેનું મૂલ્ય હોય એની લોકો બનાવટ કરે. સોએ સો ટકા ભગત કઈ બધા સાચા નથી હોતા, પણ સોએ સો ટકા બધા ખોટાઈ નથી હોતા. જેમ બધા સાચા નથી હોતા એ માની લેવું બરાબર નથી, એમ બધા સાચા હોય છે એવું માની લેવું પણ બરાબર નથી. પણ એક ભક્ત હોય, એનું મન જ પરમાત્મા મળે છે, ભજન ગાય, ગવડાવે, સંભળાવે, એને ધૂન કરવામાં મજા આવે, આનંદ આવે. હમણાં સવારે મારે ત્યાં સજ્જન આવ્યા, 14 વર્ષથી ગામમાં ધૂન કરે છે, સવારે પ્રભાત ફેરી ફરે છે, તડકો હોય કે છાંયો હોય, વરસાદ હોય કે ગમે તે હોય, 14 વર્ષથી. અને કઈ આનંદ આવે છે, કઈ આનંદ આવે છે એની ચર્ચા નહીં. પછી એક સાધુ હોય, આ મુદ્દા નહીં સમજો, જે માણસ છે એને ઈચ્છાએ અનિચ્છાએ દબાણથી સંસારમાં નાખ્યો છે, પણ સંસાર જેને વળગ્યો નથી અને જે પરમેશ્વર તરફ વળેલો છે એ તો ભગત છે. એની પાસેથી કદી દુકાન ચલાવવાની ઈચ્છા ના રાખશો, કદી એની પાસેથી એવી અપેક્ષા ના રાખશો કે જેવો અમે કરીએ છીએ એવું બધું એને આવડે. એ બીજી માટીમાંથી જન્મેલો છે. પણ જે માણસ છે એના પહેલા બહાર નીકળી સાધુ થઈ ગયો. અમે બધા સાધુઓ, એમાં પણ 100-100% બધા સાચા ના હોય અને 100-100% બધા ખોટા ના હોય. અમારામાં સૌથી મોટો વર્ગ છે એ રોટી રામ છે. એમાં પહેલું નામ મારું છે, પહેલું નામ મારું છે, સારું છે, ખાલી રોટલા ખાવા માટે. ચાલો, ભારત જેવો આટલો મોટો દેશ, 95-96 કરોડ ની વસ્તી અને થોડાક માણસો માત્ર રોટલા ખાવા માટે સાધુ થઈ જતા હોય અને કઈ ઉપદ્રવ ના કરતા હોય, કોઈને હેરાન ના કરતા હોય તો બહુ ખોટું ના માનશો, બહુ ખોટું ના માનશો. ખોટું જ માનવું હોય તો જે લોકો 10-10 હજાર, 15-15 હજાર નો પગાર લે છે અને ટેબલ ખુરશી ઉપર બેસીને એક કાગળનું કામ નથી કરતા એને ખોટું માન, લાલ ચોર થયા. હવે 10-10, 15-15 હજાર ના પગાર પછી જ એને સંતોષ નથી, હડતાલો ઉપર હડતાલ પાડે છે, પઢાવે છે અને પછી બીજું બધું લેશે તો બધું જુદું પાછું. તમે એને દેશના નાગરિક માનો છો? એથી વધારે કહીએ તો એ બિચારા ટેબલ વાળા થોડુંક લે, વળી પાછા કઈ પેટી લેનારા, ખોખા લેનારા, પટારા લેનારા ને એવા બધા એથી મોટા મોટા નીકળ્યા જવા તો એ બધાના આગળ તો આ રોટલા ખાઈને પડ્યા રહેનારા કઈ એટલા બધા ખરાબ નથી. મારે ત્યાં નક્ષત્ર છે આશ્રમમાં, 50-50 માણસ રોજ જમવા આવે. અમારે બે કોંગ્રેસના આગેવાન, પીડ આગેવાન સાંજે આવે, મને કે આ બધું મને ગમે છે પણ આ લોકોને તમે જમાડો એ મને ગમતું નથી. મેં કહું કેમ, એ બધા લુચ્ચા છે.
બધા લુચ્ચા છે. તમારી વાત તો સાચી છે, પણ મારા ને તમારા કરતા ઓછા લુચ્ચા છે. એની લુચ્ચાઈ બે રોટલીની છે, એ બે રોટલીની લુચ્ચાઈ છે, અને મારી ને તમારી લુચ્ચાઈ તો લાખો રૂપિયાની છે. બોલો, ચોપડા કેવા લખો છો? મને કે આ ખરું ખોળી કાઢ્યું હો, કે ખરું ખોળી કાઢ્યું. અરે આ બિચારા ગરીબ માણસો છે, બે રોટલી ખાઈને કઈ સુઈ જશે, 24 કલાક એને કાઢવાના છે. આ કોઈ વેલફેર સ્ટેટ તો છે નહીં, કે આ વેલફેર સ્ટેટના કારણે એમને સરકાર તરફથી ભથ્થા મળતા હોય કે બીજી કોઈ આવક હોય. અમેરિકા ને બ્રિટનમાં જો આ સરકાર તરફથી મળતી રકમો બંધ કરે તો ભારત કરતા ભૂંડી દશા થાય, પગ ઘસી ઘસીને લોકો મરી જાય. આપણી લુચ્ચાઈ લાખો રૂપિયાની છે, એ પેલો બે રોટલી ખાય છે, એને ઉપર આકાશ ને નીચે ધરતી. મને કહે, પણ જુવાન માણસો આવે છે એમ કે, મારો વિશ્વાસ જુદો છે. અમે તો ઈચ્છીએ છીએ કે વધારે જમનારા આવે, પણ જમનારા આવતા જ નથી. દુનિયા એટલી બધી ખરાબ નથી જેટલી આપણે માની લઈએ છીએ. અને કોઈ વાર કોઈ જુવાન માણસ આવી ગયો હોય, દુઃખનો માર્યો હોય, કોઈને મફતનું ખાવાનું ગમે નહીં, ભિખારી થવાનું કોઈને સારું ના લાગે, પણ જ્યારે એની પરિસ્થિતિ ન હોય, કંઈક એવું ખરાબ હોય, ત્યારે એવું થાય. અમારે ગામમાં ચોરી થઈ પેટલા, 5 દુકાનો તૂટી રાત્રે. સવારના પહોરમાં એક બ્રાહ્મણ જેની દુકાન તૂટેલી, એ દોડતો મારે ત્યાં આવ્યો, પગે લાગ્યો. મેં કહું, કેમ કેમ શું થયું? મને કે મારી દુકાન તૂટી, પણ એક પૈસો ન ચોરાયો. એટલે મારી મમ્મીએ કહ્યું, જા જે બાપજીને પગે લાગ્યા. મેં કહું, મને શું કામ પગે લાગવા આવ્યો? કે દુકાનનું ઉદઘાટન તમારા હાથે કરાવેલું અને મેં તમારો ફોટો મૂકેલો. પેલો ચોર આવ્યો રાત્રે, પહેલી દુકાન મારી તોડી. કોઈ દિવસ મેં તે દિવસે સોના ચાંદીની દુકાન 39,000 રૂપિયાની રોકડ કેશ ગલ્લામાં મૂકીને ગયો. મેં તો રોજ ઘેર લઈ જઉં, એ ડ્રોવર ખોલી, દીવાસળી, અગરબત્તી ને દીવો કાઢીને કર્યો અને જતો રહ્યો. પછી બીજી દુકાનોમાંથી ચોર્યો. હું એ વિચારમાં પડી ગયો કે આ કેવો ચોર. 15-20 દિવસે મહિને એ ચોર પકડાયો. પેલા DSP ને કૂતરા ને બધું લાયા, મહિને કઈ પકડાયો. પકડાયો પછી એને પૂછ્યું કે ભાઈ, તે આ પહેલી દુકાનમાંથી કેમ કશી ચોરી ના કરી? તો કે વાત એવી છે ને કે જયારે મારી પાસે કશું ખાવાનું ના રહેતું ત્યારે હું સ્વામીજીના અન્ન ક્ષેત્રમાં જઈને જમી આવતો. હું તો કેટલી વાર ત્યાં જઈને જમ્યો છું. અને મેં આ દુકાન તોડીને અંદર ગયો અને એમનો ફોટો જોયો, એટલે મને થયું, ના ના, હું જેને મને કપરા દિવસોમાં જમાડ્યો છે મારે એની મર્યાદા રાખવી જોઈએ. એટલે પછી મેં કશું ચોર્યું નહીં, દીવો કરીને હું બહાર નીકળી ગયો. અને હું વિચાર કરું કે ઓહો, આ ચોર જો આટલી મર્યાદા રાખતો હોય, એટલે આટલી મર્યાદા રાખવાનું જો ગાંધીનગર વાળા કે દિલ્હી વાળા નહીં આવડે, તો આ દેશનો બેડો પાર થઈ જાય. કાઠિયાવાડના બારવટિયા કેટલાય થયા, પણ એ કંઈક મર્યાદા રાખતા. હવે મેં સાંભળ્યું છે કે આ તો કોઈ મર્યાદા રાખવાની વાત જ નહીં. કદી કોઈના પ્રત્યે વગર જોતી ઘૃણા ના કરશો. તમે બહુ સારા છો, બહુ સાચા છો એવો અભિનિવેશ ન કરશો. તમારી કમાણીમાં કેટલી ત્રુટીઓ છે, એમાં કેટલું બધું ખરાબ છે, એ તો તમે જાણો. અને તમે જાણો તે છતાં પણ તમે બીજાના ઉપર જ્યારે ઘૃણા કરો, તો હું માનું છું કે તમે જિંદગીને સમજી નથી શકતા. એટલે એક વર્ગ છે, ભલે બરાબર છે, અને એ વર્ગ હવે ધીરે ધીરે બહુ ઓછો થતો જાય છે. હવે સાધુઓ ક્યાં રહ્યા? પહેલા જેટલા નથી. પહેલા જમાતો ફરતી, પહેલા કેટલા સાધુઓ ફરતા, આજે બધું ધીરે ધીરે
નવા સાધુઓ થતા નથી, હવે બહુ ઓછા થાય છે. એ આખી વાત જ પૂરી થવા આવી છે અને સારું છે. એક રીતે આ જે સાધુ છે ને, એ શું કરે? એ ભ્રમણ કરે. એક દિવસ બે દિવસ, એક દિવસ બે દિવસ, એક દિવસ બે દિવસ, એક દિવસ બે દિવસ. સાધુ તો ચલતા ભલા કે ચાલ્યા કરે, ફર્યા કરે, ફર્યા કરે. ઈશ્વરનું સ્મરણ કરે, રૂખા સુખા માન અપમાન જે મળે સ્વીકાર કરે, ચાલ્યા કરે. આ સાધુ છે. અમારે ત્યાં એક બીજી માન્યતા છે, ઘૂમે સો સુરા ઓર બેઠે સો પૂરા. જે ઘૂમે ને ભ્રમણ કરે ને, એ સુરવીર હોય, ભ્રમણ કરી શકે. અગર દરેક જગ્યાએ આવો મહારાજ, આવો મહારાજ એવું ના કે, ઈચ્છા થાય તો એકાદ વાર ઘૂમી જુઓ, ખબર પડે કે દરેક જગ્યાએ માસી દેબરા લઈને ના બેઠી હોય, મારો ભાણો આવ્યો, ભાણો આવ્યો, ભાણો જગા નહીં, જગા નહીં, બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો. હાસે આ ગયે મફત કા ખાને વાલે. રોજ કેટલા અપમાન થાય, અને એ બધા અપમાનને જે પચાવી શકે એ જ ભ્રમણ કરી શકે. એટલે લખ્યું, ઘૂમે છો સુરા ઓર બેઠે છો પૂરા. અને તમારે એક જ ગામમાં બેસવું હોય, રહેવું હોય, પૂરા હો તો જ રહી શકો, નહીં તો રાગ દ્વેષ ખટપટોમાં જો રાજકારણમાં તણાયા તો તણાયા, તો રહી ના શકો. ઘૂમવું એ બહુ સુરવીરતાનું કામ છે, બેસવું પૂરા પૂર્ણતાનું કામ છે. એટલે એક સાધુ અને પોતાના આત્માનું કલ્યાણ કરે, પોતાના જીવનનો ઉદ્ધાર કરે. ટુકડે મેં ટુકડા કરી દેના, નહીં એક ભજન છે ને, મેરે લાલ. ફકીરી જ પણ એક ફકીરી છે, પણ ફકીરી નભાવી જાણે તો, મળ્યું તોય વાહવા, ના મળ્યું તોય વાહવા. એક સાધુ છે, એક સંત છે. જરા શબ્દને સમજો. સંત શું છે? જે આત્માના કલ્યાણ સાથે લોકોનું કલ્યાણ કરે. વિચરંતિ સંત, જે પોતાનું ભલું થાય એની સાથે સાથે લોકોનું પણ ભલું કરે, લોકોનું પણ ભલું કરવાનો પ્રયત્ન કરે. જેના અંદર દયા, કરુણા, ક્ષમા, ઉદારતા આ બધા ગુણોનો વિકાસ થયો હોય એના ઉપર એક મહંત છે. મારે જરા આ વાત ચર્ચવી થોડી. મહંત શું છે? એક જવાબદારી છે. આ ગાદી છે એ રાજગાદી નથી, એ ધર્મગાદી છે. જેમ હમણાં આપણે ગામજી ભગતને બેસાડ્યા, એક બહુ મોટી જવાબદારી સોંપી. અને જવાબદારી શું છે? જેમ રાજા રજવાડું ચલાવે એમ મહંતને જગ્યા ચલાવવાની. આ જગ્યા લોકોએ ઊભી કરી હોય, પૂર્વમાં કોઈ પ્રતાપી પુરુષ થયા હોય એના પ્રભાવથી આ જગ્યા ઊભી થઈ હોય. જેમ સારો રાજા આવે તો રજવાડું દીપી ઉઠે, અને નબળો આવે તો બધું ઝાંખું પડી જાય. એમાં ગાદી ઉપર પણ કોઈ સારો મહંત આવે તો ગાદીને દીપાવે, જય જયકાર કરાવે. અને વળી જો કોઈ નબળો માણસ આવી જાય તો બધું ધૂળધાણી કરી નાખે. એટલે એક આ બહુ મોટી એક જવાબદારી છે. આ શું જવાબદારી છે? પોતાના આત્માનું કલ્યાણ કરવાનું, ને જગ્યાની જે પરંપરા હોય એની આવક જાવક, એની વ્યવસ્થા, એનું ફલાણું, એનું ફલાણું, બધું સંભાળવા. એને ભગવદ્ ગીતામાં લોક સંગ્રહ કહ્યો છે. તમે ગીતા વાંચજો, જૈનો વારંવાર કહે છે અપરિગ્રહ અપરિગ્રહ અપરિગ્રહ. કાલે હું અહીં આવતો હતો, અમારી સામે 8-10 સાધુઓ મળ્યા, દિગંબર, બધા જ વસ્ત્ર વિના, બિલકુલ વસ્ત્રો, બિલકુલ વસ્ત્ર વિના. પહેલા એક બે વાર મેં જોયેલા, તાડમાં ધ્રુજે એક વાર તો જોયા, તો તાડમાં થરથર થરથર સવારના પરમાં. પણ એ જે દિગંબરતા છે, એ જે અપરિગ્રહ છે,
એને ચાલુ રાખવા માટે, એને પોષવા માટે સાથે 40 માણસો છે. 40 માણસો છે, સાધ્વીઓ છે, પુરુષો છે, કોઈ ચાલવાની વ્યવસ્થા, કોઈ જમવાની વ્યવસ્થા, કોઈ ફલાણી વ્યવસ્થા, કોઈ ફલાણી વ્યવસ્થા, કોઈ ફલાણી વ્યવસ્થા. ત્યાગ લાચાર થઈ ગયો. ત્યાગ ખરો, પણ ત્યાગ લાચાર થઈ ગયો, પરાધીન થઈ ગયો. મારે ઉઠીને અહીંથી ગામમાં જવું હોય તો ગમે ત્યાં જઈ શકું, પેલો ના જઈ શકે. એને ટોળું જોઈએ ભેગું, આગળ આગળ બધી વ્યવસ્થા કરનારો જોઈએ. મારા દેશમાં જે ત્યાગ છે ને, એને બે મોટા દોષ છે. એક તો ત્યાગ વાંચ્યો છે, અને એક ત્યાગ છે એ લાચાર છે. હું પૈસાને અડતો નથી. ઘણા વર્ષો સુધી મેં આ અનુભવ કર્યો છે, ઘણા વર્ષો સુધી. પણ તમારી લાચારી, એક પોસ્ટકાર્ડ લાવી આપજો, ચંપલ લાવી આપજો, ગાબડો લાવી આપજો. અરે તું આટલો મોટો ત્યાગી થઈને જાણે જુઓ ત્યારે લાચારી લાચારી લાચારી. હમ પૈસા નહીં છૂટે, હમ પૈસા નહીં છૂટે. ભાઈ તને કોણ પૂછે છે? કેટલીક વાત છે ને, વગર પૂછે લોકો બતાવે છે. અમારે સાધુઓમાં ઘણા હોય ને, એને તમે ના પૂછો ને તો અમારે પિતાજી કલેક્ટર થઈ. હમ તો જાગીરદાર કે લડકે હે, પણ તને કોણ પૂછે છે? તું જાગીરદારનો લડકો હતો કે કોનો છોકરો હતો એ કોણ તને પૂછે છે? પણ વગર પૂછે આવું બધું બોલ બોલ કરવાનું. કદી પણ પૂર્વાશ્રમનું ગૌરવ બોલ બોલ કરનારા માણસ ઉપર ભરોસો ના કરશે, કારણ કે એને વર્તમાન આશ્રમ ઉપર શ્રદ્ધા નથી. એટલે પૂર્વાશ્રમની નો પરિચય આપ્યા કરે છે. તો હતો તો હતો, હવે ભૂલી જવાનું છે. સંન્યાસનો અર્થ જ મૃત્યુ છે. એ પૂર્વનું જીવન મરી ચૂક્યું, હવે એને કેમ યાદ કર કરે છે? લોકોને શા માટે કે કરે છે? કારણ કે વર્તમાનમાં કહેવા જેવું કશું છે ને, એટલે હવે જૂની વાત કહીને જ કામ ચલાવવાનું છે. એક દોષ